કહેવત છે કે કોઈ પણ સમસ્યા લોકોને કંઈક જરૂર શીખવે છે. તે વાતને સાકાર ગીર સોમનાથ જિલ્લાના ખેરદાર ગામના ખેડૂત પુત્ર નિલેશે કરી બતાવી છે. નિલેશને ધોરણ 12ની પરીક્ષા સમયે અકસ્માત નડતા તે પછી ભણવા જ ન ગયો, પરંતુ કંઈક અનોખું કરવાની માનસિકતા ધરાવતો હોય ત્યારે તાજેતરની નોટબંધી બાદ ચારે બાજુ એટીએમની જ ચર્ચા સાંભળતા નિલેશે ઇન્ટરનેટની મદદથી કેનેડાનું સોફ્ટવેર બરોડાના વેપારીની મદદથી મંગાવ્યું છે. સર્કિટ રૂપિયાની નોટોની વેલ્યુ કરે છે, બાદ સેટિંગ કર્યા મુજબ મશીનમાં જેટલા રૂપિયાની નોટ નાખો એટલી કિંમતનું દૂધ આપોઆપ મશીન દ્વારા ફટાફટ અપાય છે. આ મશીનમાં બે સ્વિચ છે, ગાય લખેલી સ્વિચ દબાવો તો ગાયનું દૂધ મળે અને ભેંસ લખેલી સ્વિચ દબાવો તો ભેંસનું દૂધ મળે છે. 12 વોલ્ટ ડીસી પાવરથી અને વીજ પ્રવાહ બંનેથી કાર્યરત દૂધ એટીએમ મશીનને લોક કરી નિલેશ દિવસભર બીજા કામો કરે છે. ફક્ત સવારે તેમાં દૂધના બે કેરબા, જેમાં એકમાં ગાય અને બીજામાં ભેંસનું દૂધ મૂકે છે, અને સાંજે ફક્ત મશીન ખોલી પૈસા કાઢી લે છે, જેથી દૂધ લેવા માટે દુકાનદારની જરૂર નથી રહેતી. નિલેશ જણાવે છે કે તે તાલાલાથી 8 કિલોમીટર દૂર ખેરદાર ગામે ખેતી કરે છે અને તેને નવો ધંધો કરવાની ઈચ્છા થઈ હાલ એટીએમ ચર્ચામાં હોય, જેથી દૂધ વેચવા માટે સમય બચે અને આપોઆપ વેપાર થાય તે માટે તેને દૂધ એટીએમ શરૂ કર્યું છે. તેમજ લોકો એટીએમ કાર્ડથી દૂધ ખરીદી શકે તેવા પ્રયાસ પણ તે કરી રહ્યો છે. આ મશીન જોવા અને દૂધ લેવા લોકો કૌતુક સાથે ઉમટી કતારો લગાવે છે. અહેવાલ ભરત જાદવ, સોમનાથ. હું તાલાળામાં જ રહું છું. મારા માટે કા બહુ સરસ વાત છે કે ગુજરાતની અંદર દરેક એટીએમ બંધ છે, પણ અત્યારે આ જે દૂધ આપતું એટીએમ છે એમાં ગાયનું ભેંસનું દૂધ મળી રહેશે. જેટલા પૈસાનું જોતું હોય એટલા પૈસાનું અમને દૂધ સહેલાઈથી મળી શકે છે. એટલે 10ની નોટ નાખે તો 10 રૂપિયાનું મળે, 20ની નાખે તો 20નું, 50ની એમ 100 સુધીનું અમને દૂધ મળી રહે છે. અને સીધી રીતના નોટ નાખો અને જે તે બટન દબાવીએ તે પ્રમાણે અમને દૂધ આપે છે આ એટીએમ, એવું છે. અને બીજું કે એક આનંદની વાત છે કે જરૂરિયાત પ્રમાણે જે જેને જોઈએ તે પ્રમાણે દૂધ અમને સહેલાઈથી મળે છે, ક્યારેય પણ દુકાનદારની જરૂર પડતી નથી. હું અત્યારે ખીરધાર ગામનો છું, તાલાળાથી 7 કિલોમીટર, અને હું અત્યારે ખેતી કરું છું. ખેતી કરતે કરતે મને એમ લાગ્યું કે ના, આપણે કંઈક નવો ધંધો ડેવલપ કરીએ તો સારું. એટલે એ રીતનું મેં આવી રીતનું દૂધનું એટીએમ બનાવેલું છું. ભણેલા, 12ની પરીક્ષા આપેલી નથી, કારણ કે પરીક્ષાને આગલે દિવસે એક્સિડન્ટ થયેલું, એટલે ત્યાંથી ભણવાનું છોડી દીધેલું. અને તે પછી નવા સંશોધન કરતો હોય. અત્યારે તો મેં જો કે કેસથી ચાલુ કરેલું છે, 10, 20, 50 ને 100 બરાબર, પણ હવે ટૂંક સમયમાં વધીને 8 દિવસમાં મારી સિસ્ટમ અત્યારે ચાલુ જ છે પ્રોગ્રામિંગ બનાવવાનું. એટલે સ્માર્ટ કાર્ડવાળી સિસ્ટમ આવી જશે કે એ સ્માર્ટ કાર્ડમાંથી જેવી રીતના ગ્રાહકને અનુકૂળ આવે એવી રીતના રિચાર્જ કરાવી શકે, એ સિસ્ટમ આમાં મારે બેસાડવાની છે. પણ 8-10 દિવસની વાર લાગશે. વિચાર તો કંઈ નહીં, હું તો ખેતી જ કરતો હતો અને છેલ્લા 4-5 દિવસથી મેં આ ચાલુ કરેલું છે. અને 1.5 મહિનાથી આ દૂધનું એટીએમ છે કે જેવી રીતના તમે પૈસા નાખો એટલે એની રીતના દૂધ નીકળી જાય છે. 10નું, 20નું, 50નું, 100 અત્યારે મેં 7.1નું ફેટનું દૂધ 50 રૂપિયા લીટર અત્યારે મેં રાખેલો ભાવ છે. આમની અંદર બે દૂધ આવેલા છે, એક ગાયનું દેશી પ્યોર ગીર ગાયનું દૂધ અને એક ભેંસનું દૂધ છે. ભેંસનું દૂધ 7 ફેટનું આવે છે, 7.1નું અત્યારે છે, સે નેમની વાત કરું છું. અને જે ગાયનું દૂધ આવે છે બરાબર છે, એ 5 થી માંડીને 600 થી 650 ફેટ સુધીનું દૂધ ઉપલબ્ધ થાય છે. અને આની અંદર બધી આખી આખી સિસ્ટમ છે ડીસી પાવર ઉપર ચાલે છે. એ ડિવાઇસ, કંટ્રોલર બોર્ડ અને જે દૂધના પંપ આવે છે એ ટોટલિંગ 12 વોલ્ટ ઉપર આવે છે. અને જે ફ્રીજની જે કેપેસિટી છે એ 12 થી 14 કલાક લાઇટ ના હોય તો પણ દૂધમાં કોઈ ફરક પડતો નથી. અને કદાચ લાઇટ 10 થી 12 કલાક ના હોય તો પણ બેટરી ઉપર